અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખેડૂતોને સહાય આપવાના ભાગરૂપે સરકાર દ્વારા દરેક ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે, ત્યારે આજે જૂના ડીસામાં બેંકમાં નાણાં ઉપાડવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી અને લોકડાઉનનો સતત ભંગ થતો નજરે પડ્યો હતો. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી ટોળું વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સર, ये क्या क्या इतनी भीड़ क्यों हो रही है? ये जो प्रधानमंत्री जी ने जो किसानों को जो 2000 रुपये और जनधन खाते में जो 500 रुपये का बैठे जो दिए ना, इसका पेमेंट लेने का तो साहब, ये आप ये सोशल डिस्टेंसिंग का पर कार्रवाई क्यों नहीं कर रहे हैं? चालू है सोशल डिस्टेंसिंग, देखो देखो आप पूरी मॉर्निंग से 9 बजे से बना रहे हैं. तो आप लोग उसके लिए कोई पुलिस को या हाँ मॉर्निंग में मैं फोन कर देता हूँ. तो कोई पुलिस आती है यहाँ पर? ये आज थोड़े लेट आए थे लेकिन ये घर आ गए. तो आप अभी ये कितने खाते हैं? कितनी दूर होती है? मेरे पास 10,000 खाते हैं. आप किस तरह से इसके लिए करते हैं? 4 बजे तक. આ તમામ વિવાદ વચ્ચે પોલીસ અને આઈપીના જવાન વચ્ચે પણ ઘર્ષણ થયું હોવાની ચર્ચા સામે આવી હતી. આસપાસના લોકોની ચર્ચા મુજબ પોલીસના જવાને આઈબીના કર્મચારીને થપ્પડ મારી દીધી હોવાની ઘટના પણ ચર્ચાસ્પદ બની હતી અને બાદમાં આઈબીના અન્ય કર્મચારીઓ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને અંતે ડીસા તાલુકા પોલીસ અને આઈબીના અધિકારીઓ વચ્ચે સુખદ સમાધાન થયું હતું.